ગુજરાત નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું આઈટીઆઈમાં ચાલતા એલ ટ્રેડના અંતર્ગત ક્રિસ્ટલોગ્રાફી એટલે કે સ્ફટિક શાસ્ત્ર સ્ફટિક વિજ્ઞાન વિશે આપ સૌને તાલીમસ માર્ગદર્શન આપીશ જે સૌને શાંતિપૂર્વક સમજવા વિનંતી મિત્રો આપણે જાણીએ છીએ કે રોજબરોજના જીવનમાં આપણે કેટલાક પ્રકારના ઘન પદાર્થો વાપરીએ છીએ આ ઘન પદાર્થો પૈકી રાસાયણિક ઘન પદાર્થો જે વાપરીએ છીએ જેવા કે મીઠું ખાંડ ફટકડી તેમજ પ્લાસ્ટિક છે રબર છે સોડા ચૂનું આ બધા જ રાસાયણિક ઘન પદાર્થો છે આ રાસાયણિક ઘન પદાર્થો પૈકી સ્ફટિકમય ઘન પદાર્થ કોને કહેવાય અને અસ્ફટિકમય કોને કહેવાય એ આપણે જાણીએ જે પદાર્થને પાસા હોય તેમજ ચમકદાર હોય તે પદાર્થો સ્ફટિક કહેવાય અવલોકન દ્વારા આપણને ખબર પડે છે કે કયા પદાર્થો સ્ફટિકમય છે અને કયા અસ્ફટિકમય ખાંડ મીઠું અને ફટકડી જેવા પદાર્થો સ્ફટિકમય ગણાય અને પ્લાસ્ટિક રબર ચૂનો જેવા પદાર્થો અસ્ફટિકમય કહેવાય આમ અવલોકન પરથી તમે કોઈપણ પદાર્થને જાણી શકો છો સ્ફટિકમય અવસ્થા કે અસ્ફટિકમય અવસ્થા હવે કેમિકલ લેબ તેમજ કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં આવા સ્ફટિકમય પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે અથવા આવા પદાર્થો બનાવવામાં પણ આવે છે આ પદાર્થો વિશે આપણે ડિટેલમાં પીપીટી દ્વારા જાણીશું ગ્રાફિલેશનમાં ઇન્ટ્રોડક્શન પ્રસ્તાવના આપણે સમજીશું ત્યારબાદ ક્રિસ્ટલની પ્રોપર્ટી એટલે કે ક્રિસ્ટલના ગુણધર્મો જાણીશું યુનિટ સેલ એની વ્યાખ્યા એના પ્રકાર અને તેના આકાર વિશે સમજીશું ત્યારબાદ યુનિટ સેલની કે પેકિંગ કેપેસિટી છે એ દ્વારા આપણે એની શું કેપેસિટી છે એ જાણીશું ક્રિસ્ટલનો કોર્ડિનેશન નંબર જાણીશું અને ક્રિસ્ટલમાં રહેલા હોલ્સ હોલ્સ એટલે કે છિદ્રો વિશે સમજીશું આ ઉપરાંત ક્રિસ્ટલમાં જે ક્ષતિ દેખાય છે એ ક્ષતિ શું છે કેમ દેખાય છે એ વિશે સમજીશું સોલિડ સ્ટેટ કેમિસ્ટ્રી સોલિડ સ્ટેટ કેમિસ્ટ્રી એટલે ઘન પદાર્થની રચનાનો અભ્યાસ આ ક્રિસ્ટલોગ્રાફીનો અભ્યાસ સોલિડ સ્ટેટ કેમિસ્ટ્રી અંતર્ગત થાય છે ક્રિસ્ટલોગ્રાફીમાં ઘન પદાર્થની સ્ફટિકમય રચના અને ગુણધર્મનો અભ્યાસ કરવામાં આવે છે સ્ફટિકમય ઘન પદાર્થ અને અસ્ફટિકમય ઘન પદાર્થ આ બે પ્રકારના પદાર્થો આપણે જાણીએ છીએ કે ઘન અવસ્થામાં હોય છે જેનો આપણે અભ્યાસ કરીએ પ્રોપર્ટીસ ઓફ ક્રિસ્ટલ ક્રિસ્ટલના ગુણધર્મો ક્રિસ્ટલ કેવા હોય છે દ્રઢ અને અદબનીય દ્રઢ એટલે ખૂબ જ મજબૂત હોય છે અને તે દબાઈ શકે એવા હોતા નથી તે ચોક્કસ આકારના હોય છે ભૌમિતિક રચના નિયમિત અને ચોક્કસ હોય છે તેનું ગલનબિંદુ પણ ચોક્કસ અને સ્પષ્ટ હોય છે જે ઘન પદાર્થ હોય તેનું ગલન બિંદુ હોય તે તો તમને ખબર જ છે હવે બીજા ગુણધર્મ જોઈશું ઘટકકોણોની ગોઠવણી ક્રિસ્ટલ પદાર્થમાં જે ઘટકકોણો રહેલા હોય છે તેની ગોઠવણી ખૂબ જ સારી હોય છે લાંબા ગાળાનો ક્રમ જળવાય છે આ ક્રમ તૂટતો જ નથી ચિરાડનો ગુણ કાપતા મોં સપાટી જેવો દેખાય ચિરાડ એટલે કોઈપણ ઘન પદાર્થ છે જો ક્રિસ્ટલ હોય તો તેને આપણે કાપીને તો એના જેવી સરખી સપાટી દેખાય પરંતુ જો નોન ક્રિસ્ટલ એટલે જે અસ્ફટિકમય પદાર્થ હોય એને કાપીએ તો એની સપાટી સરખી દેખાશે નહીં ધારો કે પ્લાસ્ટિક છે પ્લાસ્ટિકને કાપો તો એની સપાટી મો સપાટી જેવી દેખાશે નહીં હીરો ડાયમંડ છે પછી મીઠું ખાંડનો મોટો સ્ફટિક લો તમે એને કાપો તો એના જેટલા ભાગ થાય એ બધા જ ભાગની જે સપાટી છે એ મો સપાટી જેવી દેખાશે સ્ફટિકીકરણ કરતાં તાપમાન નિશ્ચિત રહે છે એનું તાપમાન ચોક્કસ જ હોય છે એટલે નિશ્ચિત રહે છે વિદ્યુત વાહકતા ઉષ્મીય વાહકતા યાંત્રિક સામર્થ્ય અને વક્રી ભવન જેવા ગુણ બધી જ દિશામાં સરખા હોય છે આ બધા જ એના ગુણધર્મો છે બધી દિશામાં સરખા એટલે કે એના આ ગુણધર્મો છે કે વિદ્યુતનું વહન ઉષ્મીય વહન એ એમાં સારી સારા પ્રમાણમાં અને બધી દિશામાં હોય છે હવે આપણે યુનિટ સેલની વ્યાખ્યા જોઈએ યુનિટ સેલ કોને કહેવાય યુનિટ સેલ એટલે એક સ્ફટિકમય ઘનની મુખ્ય લાક્ષણિકતા ધરાવતા નાનામ નાનો કણ છે કે જેને આપણે એક એકમ કોષ કહીએ જેવી રીતે રાસાયણિક ઘન પદાર્થની વ્યાખ્યામાં નાનામાં નાના કણને આપણે અણુ કહેતા હતા એ જ પ્રમાણે આ વ્યાખ્યા યાદ રાખવાની છે એકમ કોષની વ્યાખ્યામાં સ્ફટિકમય ઘન પદાર્થના નાનમ નાના કણને આપણે એકમ કોષ તરીકે ઓળખવાનો છે ક્રિસ્ટલ લેટિસ સ્ફટિકનો લેટિસ કોને કહેવાય એકમ કોષ ત્રિપારણીય દિશામાં એટલે થ્રી ડાયમેન્શનલ જે ગોઠવણી છે એકબીજા સાથે ગોઠવાઈને સ્ફટિક રચના બનાવે તે ગોઠવણીને સ્ફટિક લે લેટિસ કહેવાય એકમ કોષ આગળ આપણે જોઈએ યુનિટ સેલ જે છે એની થ્રી ડાયમેન્શનમાં જે ગોઠવણી હોય તેને આપણે ક્રિસ્ટલ લેટિસ તરીકે ઓળખીશું બ્રેવિસ લેટિસ આ જે સ્ફટિક લેટિસ જાણ્યું આગળ એના ભાગોમાં ત્રિપરમાણીય લેટિસની ચૌદ શક્યતાઓ છે જેને બ્રેવિસ લેટિસ કહેવાય સ્ફટિક લેટિસમાં જે ત્રિપરમાણીય લેટિસ છે એમાં કુલ ચૌદ શક્યતા હોય એવા જે લેટિસ છે તેને બ્રેવિસ લેટિસ આપણે કહીશું જે આકૃતિ દ્વારા આપણે સમજીશું હા એકમ કોષની રચના છે યુનિટ સેલ સોડિયમ ક્લોરાઈડ એટલે કે મીઠું સોડિયમ ક્લોરાઇડમાં એને પ્લસ આયન ડોટ તરીકે બતાવેલ છે અને બીજો ક્લોરાઇડ ક્લોરાઈડ માઇનસ આયન પણ મોટા ડોટ તરીકે મોટા સર્કલ તરીકે બતાવેલ છે હવે આ તમે સમઘન જોઈ શકો છો એટલે ક્યુબિક ક્યુબિક રચનામાં સોડિયમ જે આયન છે તેની ફરતે ક્લોરાઇડ આયન રહેલા હોય છે અને દરેક જે પાસાઓ છે તમે ધ્યાનપૂર્વક જોશો તો ખબર પડશે આ જે ક્યુબ છે ક્યુબના મેન આઠે આઠ ખૂણા પર એક ઘટક કણ રહેલા હોય છે આ ઉપરાંત તેની જે બાજુ છે ચારે છ છ બાજુ પર વચ્ચે પણ એક એક ઘટક કણ રહેલો હોય છે સોડિયમનું તે તમે જોઈ શકો છો એટલે કે બ્રેવિસ બ્રેવિસ લેટિસ લેટિસ એકમ કોષ અને સ્ફટિકલેટિસ આ ત્રણે ત્રણની રચના એનએસીએલના એકમ કોષ દ્વારા તમે જોઈ શકો છો હવે આપણે યુનિટ સેલના પાર્ટ્સ જોઈએ વિભાગ પ્રિમિટિવ યુનિટ સેલ્સ પ્રિમિટિવ એટલે આદિમ એકમ કોષ એ સિમ્પલ યુનિટ સેલ તરીકે પણ ઓળખાય છે જ્યારે ઘટક કણો એકમ કોષના આઠ ખૂણાના સ્થાન પર જ ગોઠવાયેલા હોય તો તેને આદિમ એકમ કોષ કહેવાય અને સેન્ટર્ડ યુનિટ સેલ તે જ્યારે એકમ કોષમાં એક અથવા વધુ ઘટકણો ખૂણાઓ તેમજ અન્ય જગ્યાએ ગોઠવાયેલા હોય તેવા યુનિટ સેલને સેન્ટર્ડ યુનિટ સેલ કહેવાય હવે આ સિવાય ફેસ સેન્ટર્ડ યુનિટ સેલની વાત કરીએ ઘટક કણોના દરેક ખૂણા ઉપરાંત ફલકના કેન્દ્રમાં એક એક ગોઠવાયેલા હોય છે જે ઘટક કણ તે યુનિટ સેલને ફેસ સેન્ટર્ડ યુનિટ સેલ કહેવાય બોડી સેન્ટર્ડ યુનિટ સેલ ઘટક કણોના દરેક ખૂણા પર ઉપરાંત એક ઘટક કણ તેના અંતઃકેન્દ્રમાં એટલે કે બોડીની અંદર જે સેલ છે યુનિટ સેલ એના બોડીની અંદર જે એક ઘટક કણ ગોઠવાયેલો હોય તેને બોડી સેન્ટર્ડ યુનિટ સેલ કહેવાય એન્ડ સેન્ટર્ડ યુનિટ સેલ ઘટક કણોના દરેક ખૂણાઓ ઉપરાંત ખૂણાઓ કેટલા હોય આઠ આઠ ખૂણા ઉપર એક એક ઘટકણ તો ગોઠવાયેલો જ હોય છે મિત્રો આ ઉપરાંત એક એક ઘટકણ બીજાના એકબીજાના વિરુદ્ધ ફલકના કેન્દ્ર પર ગોઠવાયેલા હોય છે એકબીજાના વિરુદ્ધ ફલક એટલે એકબીજાના વિરુદ્ધ બાજુઓ બાજુના મધ્યમાં ગોઠવાયેલા હોય તેને આપણે એન્ડ સેન્ટર યુનિટ સેલ કહીશું હવે આ જે યુનિટ સેલની જુદી જુદી વ્યાખ્યા કરી તેના વિશે આપણે આકૃતિ દ્વારા જાણીએ તમે પહેલાં જોઈ શકો છો પ્રિમિ પ્રિમિટિવ યુનિટ સેલ પ્રિમિટિવ એટલે આદિમ કોષ આદિમ કોષની રચનામાં તમે જોઈ શકો છો બ્લેક ડોટ સર્કલના રૂપે જે ક્યુબિક છે તેના કુલ આઠ ઘટક કણો છે દરેક કોર્નર પર એક એક ગોઠવાયેલા છે આ એક સાદો છે યુનિટ સેલ હવે એ સેન્ટર્ડ બી સેન્ટર્ડ અને સી સેન્ટર્ડ તમે ધ્યાનપૂર્વક જુઓ તો ખબર પડશે કે આ જે યુનિટ સેલ છે તે એન્ડ સેન્ટર્ડ એન્ડ સેન્ટર્ડ યુનિટ સેલની રચના છે પણ ત્રણ પ્રકારની રચના અલગ અલગ બતાવવામાં આવી છે એ સેન્ટરમાં સામેની બાજુ અને પાછળની બાજુએ મધ્યમાં એક એક ઘટક કંડ રહેલો દેખાશે હવે બી સેન્ટર જુઓ તમે બી સેન્ટરમાં જમણી બાજુનો જે સાઇટ છે અને ડાબી બાજુની સાઈટ છે ક્યુબની બંને સાઈડ તમારે ધ્યાનપૂર્વક બરાબર જોવાની છે જમણી બાજુના સાઈડના મધ્યમાં એક ઘટક કણ ગોઠવાયેલો છે અને ડાબી બાજુની સાઈડના ઘટક કણ ગોઠવાયેલો છે આમ કુલ આઠ ઘટક કણ વત્તા બે ઘટક કણ એટલે કે એન્ડ સેન્ટર્ડમાં કુલ દસ ઘટક કણોની ગોઠવણી હોય છે આ ઉપરાંત સી પોઝિશન સી સેન્ટર્ડ સી પોઝિશનમાં નીચેની બાજુ તેમજ ઉપરની બાજુ આ જે ક્યુબ બતાવેલો છે તેની નીચેની બાજુ છે અને ઉપરની બાજુ સામસામેના બાજુ આપણે લઈ લેવાની છે ફલક એટલે બાજુ અને ફલકના મધ્યમાં જે ગોઠવાયેલા છે એ ઘટક કણોને આવરી લેતા કુલ ઘટક કણોની સંખ્યા દસ થાય છે હવે મિત્રો તમે એ સેન્ટર્ડ બી સેન્ટર્ડ અને સી સેન્ટર્ડ એન્ડ યુનિટ સેલ બરાબર સમજી ગયા હશો આ ત્રણે ત્રણ જે પોઝિશન બતાવી છે એ ત્રણે ત્રણ એન્ડ સેન્ટર્ડ યુનિટ સેલની પોઝિશન છે અલગ અલગ પોઝિશન છે પરંતુ આના પરથી તમને એ ખબર પડે કે સામસામેની જ બાજુ આપણે ગણી શકાય સામસામેના બાજુમાં જ જે ઘટક કણોની ગોઠવણી હોય તે એન્ડ સેન્ટર્ડ યુનિટ સેલ કહેવાય અને એન્ડ સેન્ટર્ડ યુનિટ સેલમાં કુલ ઘટક કણોની સંખ્યા કેટલી હશે તો દસ આટલું યાદ રાખવાનું છે અને પ્રિમિટિવમાં ઘટક કણોની સંખ્યા કુલ આઠ હોય છે આ પ્રમાણે એફ જે લખ્યું છે ફોસ ફેસ સેન્ટર ફેસ એટલે આપણા સામે જે ક્યુબિક છે એના કુલ તમને ખબર છે કુલ આઠ બાજુ હોય છે સમઘન સમઘનની આઠ બાજુ અને આઠે આઠ બાજુના ખૂણામાં આઠ ઘટક કણો હોય છે આ ઉપરાંત તેની જે છ બાજુ છે છ એ છ બાજુના મધ્યમાં એક એક ઘટક કણ ગોઠવાયેલ હોય છે આમ તમે આઠ વત્તા છ કરો એટલે કુલ ચૌદ ચૌદ ઘટક કણો જે ફેસ સેન્ટર યુનિટ સેલ છે તેમાં ગોઠવાયેલ હોય છે આપણે આગળ વ્યાખ્યા કરી ગયા મિત્રો બ્રેવિસ સેલ જે બ્રેવિસ સોલમાં મેક્સિમમ જે શક્યતા હોય છે ઘટક કણોની એ ચૌદ હોય છે ચૌદથી વધારે ઘટક કણો કોઈ પણ ક્રિસ્ટલમાં આવી શકે નહીં એ તમે શક્યતા આ ફેસ સેન્ટરમાં તમે જોઈ શકો છો ફેસ સેન્ટરમાં મેક્સિમમ બધી શક્યતાઓ આવી ગઈ હવે તમે જોઈ શકો છો બોડી સેન્ટર્ડ યુનિટ સેલ બોડી સેન્ટર્ડ એટલે જે ક્યુબિક છે જે યુનિટ સેલ આપણે લીધો છે એક્ઝામ્પલ તરીકે એના બિલકુલ મધ્યમાં બોડીની અંદર મધ્યમાં એક ઘટક પણ રહેલો હોય છે આમ બોડી સેન્ટરમાં કુલ ઘટક કણો ગણીએ તો કુલ કણોની સંખ્યા નવ થાય આમ મિત્રો આ ઘટક કણોની સંખ્યા પ્રમાણે પણ તમે જાણી શકો છો કે એકમ કે કોષ કયો છે એન્ડ સેન્ટર કયો છે ફેસ સેન્ટર કયો છે અને બોડી સેન્ટર ફક્ત ઘટક કણો તમને જણાવે તો તમે આરામથી ઇઝીલી કહી શકો છો કે આ પ્રિમિટિવ યુનિટ સેલ છે બોડી સેન્ટર છે કે ફેસ સેન્ટર છે કે એન્ડ સેન્ટર છે ઘટક કણોની સંખ્યા આઠ હોય તો પ્રિમિટિવ દસ હોય તો એન્ડ સેન્ટર અને નવ હોય તો બોડી સેન્ટર હોય ને મેક્સિમમ ચૌદ જે બ્રેવિસ લેટિસમાં જરૂરી છે તે ફેસ સેન્ટર હવે આપણે બીજી બીજા સ્ટ્રક્ચર જોઈએ ક્રિસ્ટલના બીજા સ્ટ્રક્ચર છે એફસી યુનિટ સેલ

ક્યુબિક આકાર હોય તો એ પદાર્થો કયા હોઈ શકે એને સીએલ સોડિયમ ક્લોરાઇડ અને જિંક સલ્ફાઈડ ટેટ્રાગ્નો ટેટ્રાગોનલ આકાર હોય તો સ્ટેનસ ઓક્સાઇડ ટેન ઓક્સાઇડ અને કેલ્શિયમ સલ્ફેટ હોઈ શકે ઓર્થોરોહમ્બિક હોય તો પોટેશિયમ નાઇટ્રેટ બેરિયમ સલ્ફેટ એમાં હોઈ શકે ટ્રાયગોનલ માં એક્ઝામ્પલ તરીકે કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે ચૂનો મર્ક્યુરી સલ્ફાઈડ હોઈ શકે હેક્ઝાગોનલ શેપમાં જિંક ઓક્સાઇડ અને કેડમિયમ સલ્ફાઈડ હોઈ શકે મોનો ક્લિનિક શેપમાં સોડિયમ સલ્ફેટ હાઇડ્રેટેડ એટલે કે સજ્જળ સજળ સોડિયમ હાઇડ્રેટ સોડિયમ સલ્ફેટ પદાર્થ હોઈ શકે ટ્રાયક્લિનિક શેપ ટ્રાયક્લિનિક આકાર હોય એમાં પોટેશિયમ ડાયક્રોમેટ કેલ્શિયમ સલ્ફેટ આ પદાર્થો હોઈ શકે હવે આ જે પ્રિમિટિવ સેલની વાત કરી તેની આપણે રચના જોઈએ જુદા જુદા શેપ જોઈએ શેપ એટલે આકાર આ સાત પ્રકારના જે આકાર છે તમે હમણાં જોઈ રહ્યા છો સિમ્પલ ક્યુબિક ફર્સ્ટ છે ટેટ્રાગોનલ છે ઓર્થોરહમ્બિક છે રહમ્બોહાઈડ્રલ છે મોનો છે અને ટ્રાયક્લિનિક અને હેક્ઝાગોનલ આમ કુલ સાત અલગ અલગ શેપના યુનિટ સેલ તમે જોઈ શકો છો જે આપણે હમણાં જોઈ ગયા એકમ કોષમાં પરમાણુ દ્વારા વપરાયેલા કદની ગણતરી મિત્રો તમને કોઈ એમ કીધું હોય કે એક બોક્સ છે એક બોક્સમાં બધા બોલની ગોઠવણી કરવાની છે બોક્સ ભરાઈ જાય ત્યાં સુધી બોલ ગોઠવો તો તમે બોલ બધા એક પછી એક અંદર ગોઠવવા માંડશો તો બોલની વચ્ચે જે જગ્યા રહે છે તે આપણે છિદ્રો કહીશું અને જે બોલમાં જેટલી બોક્સે જેટલી જગ્યા રોકે બોલ માટે એ બોલની પેકિંગ કેપેસિટી કહેવાય હવે આ જ પેકિંગ કેપેસિટી અનવાઈડ એટલે છિદ્રો વિશે આપણે પીપીટી દ્વારા સમજીએ પેકિંગ કેપેસિટી કણો વડે રોકાયેલા કુલ અવકાશના કદના ટકાને પેકિંગ ક્ષમતા કહેવાય કે આ જે આપણે ક્રિસ્ટલ જોયા એ ક્રિસ્ટલ બને છે કેવી રીતે એ પણ આપણે જોયું એ મણો રહેલા હોય છે તે કેટલા પેકિંગ કેપેસિટીમાં રહ્યા હોય છે તે તેની ક્ષમતા કહેવાય અને બાકીનો જે છિદ્રનો ભાગ છે પોલાણવાળો એને વોઇડ કહેવાય તો વોઇડ પણ જોઈએ આપણે છિદ્ર એટલે કે વોઇડ ઘટક કણોના પેકિંગમાં અમુક જગ્યા રહી જાય છે જેને પોલાણ કહેવાય છે આપણે એક એક્ઝામ્પલ જોયું એ પ્રમાણે ક્યુબિક ક્લોઝ પેકિંગ હોય તો એમાં પેકિંગ ક્ષમતા કેટલી હોઈ શકે એક સાદો ક્યુબિક લઈએ એક્ઝામ્પલમાં અને એની કે પેકિંગ ક્ષમતા આપણે શોધવી હોય તો કેવી રીતે શોધી શકીએ તેનું એક સૂત્ર છે પેકિંગ ક્ષમતા બરાબર એકમ પરમાણુનું કદ ડિવાઈડ ક્યુબિક એકમ કોષનું કદ ગુણ્યા હન્ડ્રેડ પર્સેન્ટેજ તો એના જે પર્સન્ટેજ આવશે કેલ્ક્યુલેશન દ્વારા એના પર્સન્ટેજ આવશે ફિફ્ટી ટુ પોઈન્ટ થર્ટી સિક્સ ક્યુબિક લેટિસમાં જ્યારે પેકિંગ ક્ષમતા ગણવામાં આવે છે ત્યારે તેની પેકિંગ ક્ષમતા બાવન ટકા જેટલી હોય છે એટલે એનો મતલબ એ થયો કે જે બાકીના પર્સન્ટેજ છે તે વોઇડ એટલે કે અમુક ખાલી જગ્યા તરીકે રહી જાય જેને આપણે પોલાણ કહીએ છીએ એટલે પોલાણની જગ્યા આમાં તમે જોવા જશો તો લગભગ અડતાલીસ ટકા જેટલી હશે હવે બીજું જોઈએ ઉદાહરણ અંતઃકેન્દ્રીય એકમ કોષની રચનામાં પેકિંગ ક્ષમતા અંતઃકેન્દ્રીય એકમ કોષ લીધો હોય એટલે કે બોડી સેન્ટર યુનિટ સેલ તો એમાં પેકિંગ ક્ષમતા જાણવી હોય તો એકમ કોષના બે ગોળા વચ્ચે રોકાયેલું કદ ડિવાઈડ એકમ કોષનું કુલ કદ ગુણ્યા હન્ડ્રેડ કરીશું તો આપણને એની પેકિંગ ક્ષમતા મળશે તો આ ગણતરી દ્વારા સિક્સટી એટ પર્સન્ટ અડસઠ ટકા તેની પેકિંગ ક્ષમતા મળે છે અડસઠ ટકા પેકિંગ ક્ષમતા છે એટલે બાકીના જે થર્ટી એટ પર્સન્ટ થર્ટી ટુ પર્સન્ટ છે તે પોલાણવાળી જગ્યા કહેવાય હવે આપણે જોઈશું હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ અને ક્યુબિક ક્લોઝ પેકિંગ ક્ષમતા આ હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગમાં પેકિંગ ક્ષમતા જાણવા માટે એકમ ચાર ગોળાથી રોકાયેલું કદ ડિવાઈડ એકમ કોષ્ટના કુલ કદ મલ્ટિપ્લાય હંડ્રેડ કરીએ તો કુલ એનું જે પેકિંગ ક્ષમતા આવશે કુલ પેકિંગ ક્ષમતા ચોમ્મોતેર ટકા આવે છે હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગમાં એટલે સૌથી વધારે મિત્રો તમે જોયું આગળ ક્યુબિકમાં જોયું બોડી સેન્ટરમાં જોયું અને હેક્ઝાગોનલમાં અત્યારે આપણે જોઈ રહ્યા છીએ સેવન્ટી ફોર પર્સન્ટ એમાં મેક્સિમમ હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગમાં પેકિંગ ક્ષમતા રહેલ હોય છે અને બાકીની જે જગ્યા છે તે વોઇડ તરીકે આમાં આપણે ગણીએ તો ટ્વેન્ટી સિક્સ પર્સન્ટ વોઇડ સ્પેસ કહેવાય ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર આપણે ફરીવાર ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર જોઈ રહ્યા છે તેમાં ક્યુબિક બોડી સેન્ટર છે ત્યાર પછી ફેસ સેન્ટર સેલ છે અને હેક્ઝાગોનલ આગળ વાત કરીએ હેક્ઝાગોનલ આ બધા ગોળાના આકારે કેવી રીતે દેખાય આગળ લેટીસ તો આપણે સમજી ગયા સ્ફટિક લેટીસ કેવી રીતે આપણે ઓળખી શકીએ એ તમને ખબર જ છે પરંતુ જ્યારે ક્લોઝ પેકિંગમાં જ્યારે એને ગોળાના રૂપે જોઈએ તો એ કેવી રીતે દેખાશે એ તમે અહીંયા જોઈ શકો છો બીસીસી બોડી સેન્ટર સેલ ફેસ સેન્ટર સેલ અને હાઇઝાગોનલ સેન્ટર ક્લોઝ પેકિંગ આ એની પેકિંગની રચના છે જેમાં બોડી સેન્ટરમાં છે લોખંડ એફી મેનેડિયમ એનબી અને ક્રોમિયમ એલ્યુમિનિયમ ફેસ સેન્ટરમાં એલ્યુમિનિયમ નિકલ સિલ્વર કોપર અને ઓરમ એટલે કે સોનું એસસીપીમાં છે ટેનિયમ જિંક મેગ્નેશિયમ અને કેડમિયમ આ બધા એલિમેન્ટની રચના તમે કરશો તો એસસીપીની રચના જેવી દેખાશે કોઓર્ડિનેશન નંબર મિત્રો સ્ફટિકશાસ્ત્રમાં કોઓર્ડિનેશન નંબર ખૂબ જ મહત્ત્વનું છે જે પદાર્થો આયનિક પદાર્થો છે તો એવા પદાર્થોનું સવર્ગ આંક આપણે શોધી શકીએ તો સવર્ગાંક શું છે એ જાણીએ આપણે સવર્ગ આંક આયનિક સ્ફટિકમાં રહેલા ઘન આયન જેટલા ઋણ આયન દ્વારા વીંટળાયેલ રહેલ તે સ્ફટિકના ઘન આયનનો સવર્ગાંક કહેવાય છે એટલે કે આયનની સ્ફટિકમાં આયન જે છે તે તેના ઋણ આયન દ્વારા કેટલો વીંટળાયેલો રહે છે એ સંખ્યા એનો સવર્ગઆંક કહેવાય વીંટાયેલો એટલે એની આજુબાજુ કેટલા ઋણ આયન ગોઠવાયેલા છે એ સમજવાનું છે એક ધન આયન આપણે લઈએ અને એની આજુબાજુ કેટલા ઋણ આયન ગોઠવાયેલા છે તો તે એની સંખ્યાને આપણે સવરકાંખ કહી શકીએ આયનએક્સ ફટિકના મુખ્ય બે પ્રકારો છે એમએક્સ પ્રકાર એમએક્સ એટલે પોઝિટિવ આયન એક પોઝિટિવ આયન એક હોય એના નેગેટિવ આયન એક હોય બંનેનો ગુણોત્તર એકની જેમ એક હોય એમાં આપણે એક્ઝામ્પલ જોઈએ તો સોડિયમ ક્લોરાઇડ સીઝિયમ ક્લોરાઇડ અને જિંક સલ્ફાઈડ છે બીજું એમએસ ટુ પ્રકારના આયન એક ધન અને ઋણ આયન એક જેમ બેના પ્રમાણમાં હોય છે એટલે કે ધન આયન એક જ પ્રમાણમાં હોય અને ઋણ આયન બે પ્રમાણમાં હોય છે તમે જોઈ શકો છો કેલ્શિયમ ફ્લોરાઇડ એમાં કેલ્શિયમ એક જ છે ધન આયન અને ફ્લોરિન ઋણ આયન છે તેના બે છે અણુ એફ છે એવી જ રીતે ટિટેનિયમ ડાયોક્સાઇડ ટિટેનિયમ એક જ પરમાણુ છે અને ઓક્સિજનના બે પરમાણુ છે આથી એ એમએસ ટુ પ્રકારનું આયનિક સ્ફટિક કહેવાય જ્યારે એનએસિએલ સીએસિએલ અને જેડ સિંગલ સિંગલ છે પ્લસ આયન એક છે સોડિયમ પ્લસ એક છે ક્લોરીન માઇનસ છે સિઝિયમ પ્લસ વન આયન ક્લોરાઇડ માઇનસ વન આયન જિંક પ્લસ એક આયન જીંકનો છે એટલે જીંક પ્લસ ટુ અને સલ્ફર માઇનસ ટુ પરંતુ બંનેની સંખ્યા સરખી જ દેખાય છે આથી તે એમએક્સ પ્રકારના સ્ફટિક કહેવાય રોક સ્ટોલ રોક સોલ્ટ સ્ટ્રક્ચર એનએસિએલ સોડિયમ ક્લોરાઈડને આપણે રોક સોલ્ટ પણ કહેવાય છે જે સામાન્ય રીતે આપણે મીઠું કહીએ છીએ એની રચના તમે જોઈ શકો છો હવે આ જે રેડ ડોટ બતાવ્યું છે લાલ સર્કલ તેને સોડિયમ ધન આયન તરીકે ઓળખીશું અને ગ્રીન ડોટ છે મોટું સર્કલ ગ્રીન આ તેને આપણે ક્લોરાઇડ આયન તરીકે ઓળખીશું હવે કોઓર્ડિનેશનની વ્યાખ્યા મુજબ જે ધન આયન છે એ ધન આયનને ફરતે કેટલા ઋણ આયન ગોઠવાયેલા છે તેની સંખ્યા આપણે જાણવાની છે તો તમે જોઈ શકો છો મિત્રો આ આકૃતિ પરથી જે ધન આયન છે સોડિયમ તેની આજુબાજુ ક્લોરાઈડ આયનોની સંખ્યા કેટલી છે તો તમે ગણશો તો ખબર પડશે છ છે આથી સોડિયમ ક્લોરાઈડનો કોઓર્ડિનેશન નંબર છ થાય સોડિયમ પ્લસ આયનની વીંટળાયેલે એટલે કે ફરતે ક્લોરાઇડ માઇનસ આયનો છની સંખ્યામાં ગોઠવાયેલા હોય છે આથી તેનો કોઓર્ડિનેશન નંબર છ થાય આ ઉપરાંત બીજી માહિતી પણ આપી છે ત્રીજા ગુણોત્તર ત્રીજા ગુણોત્તર આરસીએપો ના આરેના રૂપમાં લખેલું છે જે છે પોઈન્ટ વન ફોર ફોરથી પોઈન્ટ સેવન થ્રી ટુ એની આપણે આગળ માહિતી આપીશું હવે આવે છે જિંક બ્લેન્ડી જિંક બ્લેન્ડી એટલે એનું રાસાયણિક ફોર્મ્યુલા છે જેડ એન એસ જિંક સલ્ફાઈડ જિંક સલ્ફાઈડમાં જે રેડ ડોટ છે તે જિંકના છે અને સલ્ફાઈડ આયન બ્લુ ડોટ તરીકે વાદળી ડોટ તરીકે તમને દેખાય છે આ જે લાલ સર્કલ છે તે તમે ધ્યાનપૂર્વક જોશો તો ખબર પડશે કે બીજા ચાર સલ્ફાઈડના ચાર અણુ વડે ઘેરાયેલો છે આથી જે ઝિંક સલ્ફાઈડનો સ્ટ્રક્ચર છે તેમાં જિંક સલ્ફાઈડનો કોઓર્ડિનેશન નંબર તમે શોધો તો ચાર જણાશે તમે દરેક ઝીંકનો દરેક કણ તમે લઈ લો ઘટક કણ અને એની આજુબાજુ જે ઘટક કણો છે નેગેટિવ માઇનસ ચાર્જવાળા સલ્ફાઈડ ચાર્જવાળા તે તમે જોશો તો ધ્યાનપૂર્વક જોશો તો ખ્યાલ આવશે કે ચારની સંખ્યામાં જ છે તો આનો જિંક બ્લેન્ડીનો એટલે ઝીંક સલ્ફાઈડનો કોર્ડિનેશન નંબર ચાર આવશે હવે આપણે આ જે એમએક્સ ટાઇપના ક્રિસ્ટલ અને એમએક્સ ટુ ટાઈપના ક્રિસ્ટલના ઉદાહરણ આપ્યા એ પૈકી અમુક ઉદાહરણ જોઈએ કે જે સ્ફટિક છે તેના કોર્ડિનેશન નંબર કેટલા આવી શકે તો આપણે જોઈએ સોડિયમ ક્લોરાઇડનો સ્ફટિક એને પ્લસ આયન એ છ ક્લોરીન વડે ઘેરાયેલો હોય છે એટલે તેનો કોર્ડિનેશન નંબર છ આવે એ જ મુજબ સીએસસીએલ એટલે સિઝિયમ ક્લોરાઇડ સિઝિયમ ક્લોરાઇડના સ્ફટિકમાં સિઝિયમ પ્લસ આયન આઠ ક્લોરાઇડ માઇનસ આયન વડે ઘેરાયેલો હોય છે આથી તેનો કોઓર્ડિનેશન નંબર આઠ આવે છે આ જ મુજબ જિંક સલ્ફાઈડ સ્ફટિકમાં જીંકનો જે ધન આયન છે એન પ્લસ ટુ તે સલ્ફર સલ્ફાઈડ આયન જે છે તે ચારની સંખ્યાથી ઘેરાયેલ હોય છે આથી જે કોર્ડિનેશન નંબર છે તે ચાર ગણાય આ જ મુજબ એમએસ ટુ ટાઈપના ક્રિસ્ટલ કે જેમાં ધન આયન એક હોય છે અને ઋણ આયન બેની સંખ્યામાં હોય છે કેલ્શિયમ ફ્લોરાઇડમાં જે કેલ્શિયમ આયન છે ધન છે અને ફ્લોરાઇડ આયન છે તે ઋણ છે તો ચાર ફ્લોરાઇડ આયન વડે તે ઘેરાયેલો રહેશે આથી કેલ્શિયમ ફ્લોરાઈડનો કોઓર્ડિનેશન નંબર થશે ચાર અને બીજું છે ટિટેનિયમ ડાયોક્સાઇડ સ્ફટિક તેમાં ટીઆઈ પ્લસ ફોર ટિટેનિયમ આયન જે ઓક્સિજન માઇનસ ટુ આયન વડે ઘેરાયેલ છે તેની સંખ્યા છે છ આથી તેનો કોઓર્ડિનેશન નંબર છ થશે હવે મિત્રો આ ક્રિસ્ટલના કોર્ડિનેશન નંબર વિશે આપ બરાબર સમજી ગયા હશો ત્યારબાદ આપણે ત્રીજા ગુણોત્તર લઈએ ત્રીજા ગુણોત્તર અને કોર્ડિનેશન નંબર કેવી રીતે એકબીજા સાથે સંકળાયેલા છે એ પણ આપણે જોઈશું ત્રીજા ગુણોત્તરનું ફોર્મ્યુલા છે આયનની ત્રીજા ડિવાઈડ ઋણ આયનની ત્રીજા એટલે કે ધન આયનની ત્રીજા અને ઋણ આયનની ત્રીજાના ગુણોત્તરને આપણે રેશિયો રેડી કહી શકાય હવે આ જે ગુણોત્તર છે તે પોઈન્ટ વન ફાઇવ ફાઈવથી ઓછો હોય તો અસ્થાયી સ્ફટિક રચના બને છે તો આપણે જે સ્થાયી સ્ફટિક રચના છે એમાં ત્રીજોનો ગુણોત્તર કેટલો હોય અને કોર્ડિનેશન નંબર કેટલો હોય તે આપણે આ ટેબલ દ્વારા જાણીએ ભૌમિતિક રચના સમચતુષ્ફલકીય હોય તો તેનો ત્રીજાનો ગુણોત્તર પોઈન્ટ બાવીસથી પોઈન્ટ એકતાલીસ રેન્જનો હોય છે તેથી તેનો કોઓર્ડિનેશન નંબર ચાર હોય અષ્ટફલકીય હોય તો તેના ત્રીજાનો ગુણોત્તર પોઈન્ટ ફોર્ટી વનથી પોઈન્ટ સેવન્ટી થ્રી થાય તો તેનો કોર્ડિનેશન નંબર છ હોય અને અષ્ટફલકીય અંતઃકેન્દ્રીય ક્રિસ્ટલ હોય તો તેનો રેન્જ પોઈન્ટ સેવન્ટી થ્રીથી વધુ છે તો તેનો કોર્ડિનેશન નંબર આઠ હોય હવે મિત્રો તમને ખબર છે કે ત્રીજા ગુણોત્તર અને કોર્ડિનેશન નંબર વચ્ચે શું સંબંધ છે ત્રીજા ગુણોત્તર એટલે કે ધન આયન અપોન ઋણ આયનને ત્રીજા હવે ધન આયનનું કદ ઋણ આયન કરતાં ઓછું હોય છે આથી ત્રીજા ગુણોત્તર હંમેશા એક કરતાં ઓછો દેખાશે તમને છેલ્લા તમે જોઈ શકો છો મેક્સિમમ ત્રીજા ગુણોત્તર પોઈન્ટ સેવન થ્રીથી વધુ હોય છે પરંતુ એક કરતાં ઓછો જ હોય છે આનું કારણ એ જ છે કે ઋણ આયન કદમાં મોટા હોય છે અને ધન આયન કદમાં નાના હોય છે અને મેક્સિમમ ત્રીજા ગુણોત્તર અષ્ટફલકીય અંતઃકેન્દ્રીય યુનિટ સેલમાં જોવા મળશે હોલ્સ ઇન ક્રિસ્ટલ સ્ફટિકના છિદ્રો આપણે સ્ફટિકમાં કેવી રીતે છિદ્રો પડે છે સ્ફટિકની રચનામાં તે જોઈએ ક્લોઝપેક રચનામાં બે પ્રકારના છિદ્રો હોય છે આપણે જે ગોળાઓની રચના જોઈએ આગળ તે રચનાને ક્લોઝપેક રચના કહેવાય એમાં બે પ્રકારના છિદ્રો હોય પહેલું તો ચતુષ્ફલકીય છિદ્ર એટલે ટેટ્રાહેડ્રલ વોઇડ જે ગોળાઓ બીજા સ્તરમાં રહેલા ગોળાની નીચે છે તે અન્ય ચાર ગોળાઓથી ઘેરાયેલા રહે છે આથી તેનો આકાર સમચતુષ્ફલકીય બને છે જેને આપણે ટેટ્રાહેડ્રલ વોઇડ કહીશું અને બીજા પ્રકારનું છિદ્ર છે અષ્ટફલકીય છિદ્ર ઓક્ટાહેડ્રલ વોઇડ આપણે આગળ જે જોયું ચતુષ્ફલકીય છિદ્ર આ ચતુષ્ફલકીય છિદ્રો બીજા સ્તરમાં એટલે જે સેકન્ડ લેયર આવે છે તેમાં ગોળાઓ દ્વારા ઢંકાયેલા હોતા નથી અને તેને ફરતે છ ગોળાઓ રહે છે જે આપણને અષ્ટફલકીય આકારમાં જોવા મળે છે તેથી તેને અષ્ટફલકીય છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે હવે આ જે છે ટેટ્રાહેડ્રલ વાઇડ અને વાઇડ આ બંનેનો ગુણોત્તર એક જેમ બેના પ્રમાણમાં હોય છે એટલે કે જે સમચતુષ્ફલકીય છે છિદ્ર અને જે અષ્ટફલકીય છિદ્ર છે એ પૈકી ચતુષ્ફલકીય છિદ્ર અષ્ટફલકીય છિદ્ર કરતાં બમણી સંખ્યામાં હશે જે આપણે ચિત્ર દ્વારા સમજીએ તમે વ્યાખ્યામાં જોઈ ગયા એ પ્રમાણે તમે અહીંયા ટેટ્રા હેડ્રલ અને હેડ્રલ સાઇટ જોઈ શકો છો વોઇડ એટલે કે સાઇટ્સ અહીંયા સાઇટના રૂપે લખેલ છે જે રેડ ડોટ છે તે હેડ્રલ સાઇટ્સ છે અને બ્લુ ડોટ છે તે ટેટ્રા હેડ્રલ સાઇટ્સ છે તમે જોઈ શકો છો ટેટ્રા હેડ્રલ સાઇટની સંખ્યા હેડ્રલની સાઇટની સંખ્યા કરતાં બમણી છે ડબલ છે અને એની જે રચના છે તમે સાઈડમાં જોઈ શકો છો કે કેવી રીતે ટેટ્રા હેડ્રલ વાઇડ બને છે અને હેડ્રલ વાઇડ બને છે કે જે ચાર ગોળાઓનું પેકિંગ જે છે તે દ્વિતીય સ્તરમાં બીજા છ ગોળાઓ વડે ઘેરાયેલા હોય તો એનાથી અષ્ટફલકીય રચના આપણને જોવા મળે છે ચતુષ્ફલકીય જોવા મળે છે આ ઉપરાંત આપણને અષ્ટફલકીય પણ રચના જોવા મળે છે આ પ્રમાણે ક્રિસ્ટલમાં હોલનું સર્જન થાય છે અને આ હોલ બે પ્રકારના તમે જોઈ શકો છો ત્યારબાદ હવે આપણે ડેફિશિયન્સી ઇન ક્રિસ્ટલ અથવા ક્રિસ્ટલ ડિફેક્ટ્સ વિશે સમજીશું ડેફિશિયન્સી એટલે અપૂર્તતાઓ જે સ્ફટિક છે સ્ફટિક પદાર્થમાં કઈ અપૂર્તતાઓ છે તે આપણે હવે જોઈએ સ્ફટિકીય ક્ષતિઓના બે પ્રકાર છે એક તો ઇલેક્ટ્રોનિક ડેફિશિયન્સી ઇલેક્ટ્રોનિક ક્ષતિ કહેવાય જે સ્ફટિક ઊંચા તાપમાન વીજવાહક બને છે અને બંધમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય તે ક્ષતિને હોલ કહીએ છીએ હોલ એટલે છિદ્ર મુક્ત ઇલેક્ટ્રોન અને હોલને ઇલેક્ટ્રોનિક ડેફિશિયન્સી કહેવાય હવે ઇલેક્ટ્રોનિક ડેફિસિયન્સીસ એના દ્વારા બને કે જે કોઈ ક્રિસ્ટલ હોય એને એકદમ હાઈ ટેમ્પરેચર આપીએ ત્યારે એ વિદ્યુતનો વહન કરી શકે એવા બને અને ત્યારે એ બંધમાંથી ઇલેક્ટ્રોન દૂર કરે અને જ્યારે બંધમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય ત્યારે એક ક્ષતિ ઉદભવે છે જેને આપણે હોલ કહીએ છીએ એટલે આ જે હોલ બને છે તે મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા બને છે તે એથી ઇલેક્ટ્રોનિક ડેફિસિયન્સી એને કહી શકાય છે સિલિકોન અને જર્મેનિયમ એ બંને સેમી કન્ડક્ટર્સ છે તમને ખબર છે એટલે કે અર્ધવાહક છે સિલિકોન પર આપણે પ્લસ ફોર લખીએ છીએ અને જર્મેનિયમ પર પણ ફોર એટલે કે જ્યારે સિલિકાને એકદમ હાઈ ટેમ્પરેચરે ગરમ કરવામાં આવે છે ત્યારે તેનું વિદ્યુત વહન થઈ તેમાંથી ચાર ઇલેક્ટ્રોન દૂર થાય છે અને આ ઇલેક્ટ્રોન દૂર થવાથી ઇલેક્ટ્રોનિક ડેફિસિયન્સી ઉદભવે છે આ થિયરીનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રોનિક ઉદ્યોગમાં ખૂબ જ ઉપયોગીતા વધી છે સિલિકોન અને જર્મેનિયમનો ઇલેક્ટ્રોનિક ઉદ્યોગમાં ખૂબ જ મહત્વ છે ત્યારબાદ આપણે જોઈશું એટોમિક ડેફિશિયન્સી એટોમિક ડેફિશિયન્સી પરમાણવીય અપૂર્ણતાઓ પરમાણીય અપૂર્ણતાઓમાં બિંદુ ક્ષતિ એટલે કે પોઈન્ટ ડિફેક્ટ જોઈએ આપણે સ્ફટિક જાળી રચનામાં નિયત સ્થાનોમાં રહેલ એક અથવા વધુ પરમાણુ કે આયન જ્યારે સ્થાન બદલે ત્યારે જે અપૂર્તતા ઉદભવે છે તેને એટમિક ડેફિશિયન્સી કહેવાય હવે આ જે એટમિક ડેફિશિયન્સી છે એ કેવી રીતે થાય છે કે તમે એક ઇમેજ કરો એટલે ધારો કે કોઈ એક સ્ફટિક પદાર્થ છે તેમાં રહેલા પરમાણુ અને આયન જેના તમે આકૃતિ દ્વારા એના સ્થાનો તમે જોઈ ગયા છો એમાં જ્યારે સ્થાન બદલે ત્યારે વચ્ચે જે જગ્યા ખાલી રહે છે તેને શું કહીએ આપણે અપૂર્તતા અથવા એ ગેપ જે પડી જાય છે તેને આપણે ડેફિશિયન્સી કહીશું તો આ જે પરમા ડેફિશિયન્સી કેવી રીતે ક્રિએટ થાય છે બને છે એ આપણે જોઈએ ક્ષતિ ત્રણ પ્રકારની હોય છે પહેલી છે શોર્ટકીસ ક્ષતિ ડિફેક્ટ્સ શોટકી નામના વૈજ્ઞાનિકે આ ક્ષતિ શોધી નાખી હતી અને એણે રજૂ કર્યું કે છેદ્રોનું યુગમાં જે હોય તે ગેરહાજર હોય એમાં એક ધન આયન અને એક ઋણ આયન એ બંને આયનો ગેરહાજર હોય તે ક્ષતિ શોર્ટકીસ ક્ષતિ તરીકે ઓળખાય હવે આ ક્ષતિ કયા કયા સ્ફટિકમાં જોવા મળે છે તો એના ઉદાહરણ છે સોડિયમ ક્લોરાઇડ સીઝિયમ ક્લોરાઇડ પોટેશિયમ ક્લોરાઇડ અને પોટેશિયમ બ્રોમાઇડ બીજી છે ફ્રેન્કલ ક્ષતિ ફ્રેન્કલ ડિફેક્ટ્સ ફ્રેન્કલ નામના વૈજ્ઞાનિકે આ ક્ષતિ શોધી હતી આથી તેનું નામ ફ્રેન્કલ ક્ષતિ પડ્યું પરમાણુ અથવા આયન મૂળ સ્થાનેથી ખસીને આંતરાલીય ખાલી સ્થાને ખસી જાય અને પોતાના સ્થાન પર છિદ્ર ઉત્પન્ન કરે એનો મિનિંગ એ થયો કે જ્યારે આયન કે પરમાણુ પોતાનું જે મૂળભૂત સ્થાન છે એ છોડી દે અને બીજાના સ્થાન પર જતો રહે ત્યારે પોતાનું જે મૂળભૂત સ્થાન છે એ ખાલી રહી જાય અને જે ખાલી રહે એ સ્થાન પર બીજો કોઈ પરમાણુ કે આયન આવતો નથી પરંતુ એ સ્થાન ખાલીને ખાલી જ રહે છે એટલે કે એ સ્થાન પર આપણને છિદ્ર દેખાય છે એ જે છિદ્ર ઉત્પન્ન કરે છે તે ક્ષતિને ફ્રેન્કલ ક્ષતિ કહેવાય ફ્રેન્કલ ક્ષતિના ઉદાહરણ છે જિંક સલ્ફાઈડ સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર આયોડાઇડ આ પદાર્થોમાં આ પ્રકારની ક્ષતિ ખાસ કરીને જોવા મળે છે થર્ડ છે ડિસ્પ્લેસમેન્ટ રેન્ડમનેસ એટલે કે વિસ્થાપનીય અવ્યવસ્થા પરમાણુઓ નિયત સ્થાનેથી અન્ય સ્ફટિક જાળી રચનામાં પરસ્પર વિનિમય કરે તો આ ક્ષતિને વિસ્થાપનીય રેન્ડમ અવ્યવસ્થા એટલે ડિસ્પ્લેસમેન્ટ રેન્ડમનેસ કહેવાય અને આ ક્ષતિ કોપર સિલ્વરની મિશ્ર ધાતુમાં જોવા મળે છે આગળ આપણે જોયું એ પ્રમાણે ફ્રેન્કલમાં જ્યારે પરમાણુ પોતાનું સ્થાન છોડીને જાય છે ત્યારે એ સ્થાન ખાલીને ખાલી રહે છે અને જેને આપણે છિદ્ર કહીએ છીએ છિદ્ર ઉત્પન્ન કરે છે એના સ્થાને બીજું કોઈ પરમાણુ કે આયન આવતું નથી પરંતુ ડિસ્પ્લેસમેન્ટ રેન્ડમનેસમાં એ સ્થાન ખાલી નથી રહેતું પરંતુ બીજા બીજા પરમાણુ એ સ્થાન ખાલી સ્થાન પોતાનું લઈ લે છે અને એક પરમાણુ બીજા પરમાણુના સ્થાનમાં જાય છે અને બીજું પરમાણુ પહેલાં પરમાણુના સ્થાનમાં જાય છે એટલે કોઈ જગ્યા ખાલી રહેતી નથી ખાલી એનામાં અવ્યવસ્થા સર્જાય છે જે ક્રિસ્ટલ ની રચના છે તેમાં અવ્યવસ્થા સર્જાય છે આથી આ રચનાને આ ક્ષતિને ડિસ્પ્લેસમેન્ટ રેન્ડમનેસ કહી શકાય હવે આકૃતિ દ્વારા તમે આ બંને જે ક્ષતિ છે શોર્ટકી અને ફ્રેન્કર ક્ષતિ સમજીએ શોર્ટકી ક્ષતિ તમે ધ્યાનપૂર્વક જોશો તો એક ધન આયન અને એક ઋણ આયનની રચના દેખાય છે એ પ્લસ આયન બે માઇનસ આયન એ પ્લસ આયન બી માઇનસ આયન આમ જે રચના છે એક ધન અને એક ઋણાયન એ વચ્ચે કડી તૂટી જાય છે જ્યાં બ્લેક હોલ તરીકે દેખાય છે મોટા સર્કલ તરીકે એ બંને સ્થાન ખાલી છે ખરેખર બે એ પ્લસ આયનની મધ્યમાં બી માઇનસ આયન આવવો જોઈએ તેના બદલે એ સ્થાન પૂરેપૂરો ખાલી છે આ ઉપરાંત નીચે તમે જોઈ શકો છો કે બી માઇનસ આયન બંને બાજુ બી માઇનસ આયનની વચ્ચે જે જગ્યા છે જ્યાં એ પ્લસ આયન આવવું જોઈએ એ પણ જગ્યા ખાલી છે એટલે આ સમગ્ર રચનામાં તમે જોઈ શકો છો કે એ પ્લસ આયન ખાલી છે અને બી માઇનસ આયન બે જે આયનો એટલે કે એક પેર એક પેર કેવી રીતે બને એક ધન આયન અને એક ઋણ આયન આ બંનેની ડેફિસિયન્સી હોય ત્યારે ડેફિશિયન્સી એટલે અપૂર્તતા આ બંને આયનો ગેરહાજર છે એટલે આ પ્રકારની ક્ષતિ શોર્ટકીસ ક્ષતિ છે જે આપણે સોડિયમ ક્લોરાઇડમાં સીઝમ ક્લોરમાં ક્લોરાઇડ નામના પદાર્થોમાં જોઈ શકીએ હવે ફ્રેન્કલ ક્ષતિ બાજુની આકૃતિમાં તમે જોઈ શકો છો ફ્રેન્કલ ક્ષતિ એમાં જે બ્લેક ડોટ તરીકે દેખાય છે સર્કલ એ ખાલી છે બે માઇનસ બંને આયનો તમે આજુબાજુ જોઈ શકો છો બે માઇનસ આયનો વડે ચારે બાજુ ઘેરાયેલા છે તો વચ્ચે એ પ્લસ આયન આવવું જોઈએ ખરેખર એ પ્લસ આયન પોતાના મૂળ સ્થાનથી ખસીને જતો રહ્યો છે આથી આ તેના સ્થાને છિદ્ર ઉત્પન્ન થાય છે અને આ છિદ્રને કારણે ફ્રેન્કલ ક્ષતિ ઉદભવે છે જે તમે જોઈ શકો છો આમાં એક સિંગલ આયન છે સિંગલ આપણે વ્યાખ્યા આગળ જોઈ એનું ફરી રિવિઝન કરી જઈએ કે એક એક જ પરમાણુ હોય અથવા એક જ આયન હોય કે જેની જગ્યા પોતે એક જગ્યા ખાલી રાખે અને બીજી જગ્યાએ જતું રહે અને એના સ્થાને બીજું કોઈ આવે નહીં તો એવી જે ક્ષતિ છે તે ફ્રેન્કલ ક્ષતિ કહેવાય તો આ ક્ષતિને આપણે ફ્રેન્કલ ક્ષતિ તરીકે ઓળખીશું તો તમને મિત્રો આ બંને આકૃતિ પરથી ક્લિયર કટ આઈડિયા આવી ગયો છે અને તમે જાણી શકો કે જ્યારે જ્યારે ક્ષતિની રચના તમે જુઓ તો એક ધન આયન અને એક ઋણ આયનની જ્યારે જગ્યા ખાલી હોય એટલે કે એક પેર થાય ધન આયન અને ઋણાયનનું પેરની જ્યારે ગેપ રહી જાય ક્રિસ્ટલમાં ત્યારે એ ફ્રેન્કલ ક્રિસ્ટલ કહેવાય સો અને શોટકી સોરી શોર્ટકીસ ક્રિસ્ટલ કહેવાય અને જ્યારે એક જ પરમાણુ કે આયનની ગેપ ખાલી રહી જાય ત્યારે તેને ફ્રેન્ક ડેફિશિયન્સી કહી શકીએ હવે આપણે આગળ નેટવર્ક સોલિડ સસ્ટન્સ વિશે સમજીએ નેટવર્ક એટલે જાળીદાર ઘન પદાર્થો સો જાળીદાર ઘન પદાર્થોમાં હીરો અને ગ્રેફાઇટ જે કાર્બનના વિવિધ રૂપો છે આમ તો કાર્બનના વિવિધ રૂપોમાં આ સિવાય પણ બીજા પદાર્થ છે જે ફ્યુલરન્સ કહેવાય જેમાં સાહીઠ કાર્બનની રચના હોય છે પરંતુ આપણે હીરો અને ગ્રેફાઇટની રચના જોઈશું ગ્રેફાઇટ કાર્બન પરમાણુથી અનેક સ્તરો એકબીજા પર ગોઠવાયેલા હોય છે અને હીરોમાં છ કાર્બનના પરમાણુ જોડાઈને સમતલીય સટકોણ બનાવે છે નજીકના બે કાર્બન પરમાણુનું વચ્ચેનું અંતર એક પોઈન્ટ બેતાલીસ એન્ગસ્ટ્રોમ તે અંતરનો જે એકમ છે તે એંગસ્ટ્રોમમાં માપવામાં આવે છે અને નજીકના બે સ્તરો વચ્ચેનું જે અંતર છે તે ત્રણ પોઈન્ટ પાંત્રીસ એન્કસ્ટ્રોંગ હોઈ શકે છે હવે આપણે આ જે છે ગ્રેફાઇટ અને હીરો આ બંનેની આકૃતિ જોઈશું આ બંનેની રચના આપણે જોઈ શકીએ છીએ તે લાલ સર્કલવાળી રચના છે જેમાં છ કાર્બનના અણુ બેન્જિનની રીંગ જેવો આકાર તમને જોઈ શકો છો તે ડાયમંડની રચના છે એટલે કે હીરો હીરો કાર્બનની એક વિવિધ રૂપ છે અને તેવી જ રીતે ગ્રેફાઇટ પણ કાર્બનનું રૂપ છે હવે આ હીરોમાં તમે જોઈ શકો છો કોવેલેન્ટ બોન્ડ એટલે કે સહસંયોજક બંધથી બંધાયેલા હોય છે અને કાર્બન એટમ તમે જોઈ શકો છો આ હીરો ખૂબ જ મજબૂત કેમ હોય છે કેમ કે એમાં જે આકર્ષણ બળ હોય છે આંતરાણવીય તે ખૂબ જ પ્રબળ હોય છે તે હીરો ખૂબ જ મજબૂત હોય છે અને તમે હવે ગ્રેફાઇટની રચના જોઈ શકો છો ગ્રેફાઇટની રચનામાં એક સ્તરની ઉપર બીજું સ્તર બીજાની ઉપર ત્રીજું સ્તર એમ રચના ગોઠવાયેલી જોવા મળશે તેમાં પણ કાર્બનના આઇટમ એટલે કાર્બનના પરમાણુઓ ગોઠવાયેલા હોય છે અને એ પણ સસંયોજક બનતી જ ગોઠવાયેલા હોય છે આ ઉપરાંત તેની વિશિષ્ટતા એ છે કે તે નિર્બળ આકર્ષણ બળથી જોડાયેલા હોય છે આથી ગ્રેફાઇટ રચનામાં પોચું બને છે સ્વભાવે સોફ્ટ હોય છે આપણે પેન્સિલનો ઉપયોગ કરીએ છીએ મિત્રો એમાં ગ્રેફાઇટનો ઉપયોગ થતો હોય છે એટલે ગ્રેફાઇટ આપણને ખ્યાલ છે કે કેવો છે સ્વભાવમાં મૃદુ હોય છે જ્યારે ડાયમંડ એ ખૂબ જ મજબૂત હોય છે હીરો આ પ્રમાણે આપણે નેટવર્ક સબસ્ટન્સ જે છે જાળીદાર ઘન પદાર્થોની રચના જોઈ અને તેનો અભ્યાસ કર્યો હવે હવે આ ચેપ્ટરને લગતા થોડાક ક્વેશ્ચન જોઈ લઈશું ક્રિસ્ટલોગ્રાફી એટલે શું ક્રિસ્ટલોગ્રાફી સમયર આપણે આ લેસનને સમરીના રૂપમાં ક્વેશ્ચન ના રૂપમાં જોઈ લઈશું ક્વેશ્ચનના આન્સરો આપતા તમને ખ્યાલ આવશે કે આખું લેસન આપણે કેવી રીતે શીખ્યા અને એમાં કઈ કઈ વસ્તુ યાદ રાખવાની છે કઈ વસ્તુ મહત્ત્વની છે ક્રિસ્ટલોગ્રાફી એટલે શું એટલે જે સ્ફટિકનું વિજ્ઞાન છે સ્ફટિક શાસ્ત્ર જેમાં સ્ફટિકના ની રચના અને ગુણધર્મોનો અભ્યાસ કરવામાં આવે છે તેને ક્રિસ્ટલોગ્રાફી કહેવાય સ્ફટિકમય પદાર્થના ગુણધર્મો આપણે જોઈ ગયા કે ચિરાડનો ગુણ છે એનામાં મેલ્ટિંગ પોઈન્ટ ચોક્કસ હોય છે ને વિદ્યુત વાહકતા ને દરેક ગુણધર્મ એક પાસેદાર હોય છે ક્રિસ્ટલ પદાર્થ અને ચમકવાળો આ બધા જ જે બેઝિક ગુણધર્મો છે એના પરથી તમને ખ્યાલ આવે કે ક્રિસ્ટલ પદાર્થ કેવો હોઈ શકે અને આ ક્રિસ્ટલ પદાર્થનો ઉપયોગ ઇન્ડસ્ટ્રીમાં પણ થાય છે લેબોરેટરીમાં પણ થાય છે અને આ ઉપરાંત જ્યારે ક્રિસ્ટલ આપણે બનાવવાના હોય લેબમાં સ્મોલ સ્કેલમાં અથવા ઇન્ડસ્ટ્રીમાં બિગ સ્કેલમાં બનાવવાના હોય ત્યારે ક્રિસ્ટલ ક્રિસ્ટલાઇઝેશન પ્રોસેસ એટલે કે સ્ફટિકીકરણની પ્રક્રિયા દ્વારા બનાવી શકાય છે એ પ્રાયોગિક કાર્યમાં તમને આગળ ભણવામાં આવશે તેના દ્વારા તમે અલગ અલગ પ્રકારના ક્રિસ્ટલ બનાવી શકશો એલમ એટલે ફટકડી ફટકડીમાં ક્રોમ એલમ અને પોટાશ એલમની રચના કોપર સલ્ફેટ એટલે મૂળથુથુ તેના ક્રિસ્ટલ ને એ વગેરે ક્રિસ્ટલ બનાવવાની તમારે રચના સિલેબસમાં છે એટલે અગાઉ તમે ક્રિસ્ટલ બનાવી શકશો લેબમાં અને એના વિશે ડિટેલમાં જાણી શકશો હવે આપણે આગળના ક્વેશ્ચન જોઈએ વ્યાખ્યામાં એકમ કોષ સ્ફટિક હા એકમ કોષમાં શોર્ટમાં આઠ ઘટક કણોવાળો જે કોષ છે તે એકમ કોષ કહીશું સ્ફટિકલેટિસ કે જેની થ્રી ડાયમેન્શનલ સ્ટ્રક્ચર છે એટલે ત્રિપરમાણવીય રચના તેને આપણે એકમ કોષની જે ત્રિપરમાણુવીય રચના છે તેને સ્ફટિક લેટિસ કહીશું આ ઉપરાંત લેટિસ કે જે લેટિસમાં ઘટક કણોની મેક્સિમમ શક્યતા ચૌદ સુધી હોય એટલે તેને બ્રેવિસ લેટિસ કહેવાય અંત કેન્દ્રીય એટલે બોડી સેન્ટર એન્ડ સેન્ટર એન્ડ ફેસ સેન્ટર લેટિસ આની પણ આપણે રચના જોઈ કે જેમાં ફેસ સેન્ટરમાં ચૌદ ઘટકણો હોય બોડી સેન્ટરમાં દસ હોય અને એન્ડ અંતઃ એટલે બોડી સેન્ટરમાં નવ ઘટકણો હોય અને એન્ડ સેન્ટરમાં દસ ઘટકણો હોય આ યાદ રાખવાનું છે આપણે એકમ કોષના વિભાગો આપણે જોઈ ગયા આદિમ કોષના કેટલા આકાર છે તો સાત આકાર તે પણ આપણે સમજી ગયા છે એ તમને યાદ રાખવાના છે અને તેના ઉદાહરણ પણ યાદ રાખવાના છે કે જે પરીક્ષામાં તમને પૂછી શકાય છે પેકિંગ ક્ષમતા વિશે જણાવો આપણે જુદી જુદી પેકિંગ ક્ષમતાઓ જાણ્યા સા સાદો ક્યુબિક લેટિસમાં ફિફ્ટી ફોર પર્સન્ટેજ બીસીસીમાં અને સૌથી મેક્સિમમ જે પેકિંગ ક્ષમતા છે હેક્ઝાગોનલ ક્યુબી પેકિંગમાં સેવન્ટી ફોર પર્સન્ટ જોઈ ગયા તે ક્ષમતા તમારે યાદ રાખવાની છે અને બાકીના પર્સન્ટેજને જે ખાલી જગ્યા છે તેને વોઇલ ગણાય એ પણ યાદ રાખવાનું છે નીચેના સ્ફટિકોના કોર્ડિનેશન નંબર જણાવો સોડિયમ ક્લોરાઈડ સિઝિયમ ક્લોરાઇડ અને જિંક સલ્ફાઈડ કેલ્શિયમ ફ્લોરાઇડ અને ટિટેનિયમ ડાયોક્સાઇડ જે આપણે જોઈ ગયા ક્લોઝપેક રચનામાં કયા કયા છિદ્રો હોય છે તે સમજાવો ક્લોઝપેક રચનામાં એ અને ટેટ્રાહેડ્રલ છિદ્રો હોય છે સ્ફટિકી છિદ્રો ક્ષતિના પ્રકારો તો ત્રણ આપણે જોઈ ગયા ઇલેક્ટ્રોનિક ક્ષતિ ફ્રેન્કલ સ્કી અને રેન્ડમનેસ ડિસ્પ્લેસમેન્ટ કયા પદાર્થો જાળીદાર હોય છે એમાં આપણે હીરો અને ગ્રેફાઇટની રચના જોઈ ગયા હવે મિત્રો આ લેસનમાં તમને ખૂબ જ મજા પડી હશે અને ખૂબ સારી સમજ પડી હશે એવું એટલે હું તમને બધાને ખૂબ જ આ માટે આભાર વ્યક્ત કરું છું ને ધન્યવાદ ગુજરાત